અંધડ ગામમાં પાણી પુરવઠા વિભાગની 86 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા તાલુકાના નોર્થ ઝોન પાણી પુરવઠા વિભાગની 86 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવા ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવના હાથે કરાયું હતું. વર્ષોથી પીવાના પાણી માટે વરખા મારતા વડોદરાના પશ્ચિમ ઝોનમાં આવેલા ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થાનું ખાતમુહૂર્ત કરાયું હતું. મહીસાગર આધારિત વડોદરા તાલુકાના પીવાના પાણીનો ફિલ્ટ્રેશન પ્લાન્ટ અંધર ધનોરા ઇન્ટેક વાલ્વનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગત ચૂંટણી દરમિયાન ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા અપાયેલા વચન મુજબ વડોદરા તાલુકાના નોર્થ ઝોન પાણી પુરવઠા વિભાગની 86 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું. નોર્થ ઝોનની યોજના 73 કરોડની 73 ગામ માટેની આ યોજનાનું આજે ભૂમિપૂજન કર્યું છે. આજુબાજુ ગામના 73 ગામના બધા સરપંચો સભ્યશ્રીઓ માજી ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પ્રમુખ બેન તાલુકાના સભ્ય ચૂંટાયેલા બધા જ અને મારા કાર્યકર્તાઓ મિત્રો બધા જ હાજર રહીને આજે ભૂમિપૂજન યોજનામાં મદદ કરી અને આજે આ શાંતિપૂર્વક અમારું ભૂમિપૂજન થયું છે અને ગામજનકોને બી શાંતિ થયું છે અને ઉદ્ઘાટન કર્યું છે એના માટે કે હવે યોજના પૂરી થશે તો ઉદઘાટનના અંદર અમારા ઉપેન્દ્રસિંહભાઈ કહે છે કે 10 હજાર માણસોને જમણવાર કરવાનું. હું તો કહું છું 50 હજાર માણસનું કરજો, હું તમારા જોડે છે. આવી રીતે આનંદ ઉત્સાહ થઈ છે. આનંદ ઉત્સાહના સાથે આ જ્યાં આજ સુધી આ ગામ વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી આ અનગઢ નંદેસરી આજુબાજુના ગામો બધા ગામોના અંદર કલરવાળું પાણી આવતું હતું. એનું અંત હવે ટૂંક સમયમાં આવવાનું તૈયારી છે. કોન્ટ્રાક્ટરશ્રીને બી આપણે ભલામણ કરી છે અને ટૂંક કોન્ટ્રાક્ટરશ્રી બી બહુ વહેલી તકે યોજના પૂરી કરવાના પ્રયાસ કરશે અને આ 73 ગામને મહીસાગરનું ફિલ્ટરવાળું પાણી મળતું થશે એ ખાતરી હું આપું.